Yes, friends. Mock test three, no part five, last part. One four one three one four five. One hundred arrange the following words as they appear in English dictionaries. પ્રેક્ટિકલી એમાં તમને એમ લાગે છે કે કંઈ સમજવા જેવું છે ડિક્શનરીમાં શબ્દ જોતા ફાવે જ આપણને છતાં બી શરૂઆતના અક્ષરો જોઈએ આપણે ચારેના ધ્યાનથી તો શરૂઆતના ત્રણે ત્રણ લેટર સેમ છે દરેકના એટલે નેક્સ્ટ લેટર જોશું આપણે અહીંયા નેક્સ્ટ લેટર એ છે અહીંયા નેક્સ્ટ લેટર આર છે અહીંયા આર છે ને અહીંયા પી છે એટલે ડિક્શરીમાં ક્રમવાર પહેલાં શું આવે સિમ્પલ હવે બાકી રહ્યા ત્રણ નેક્સ્ટ લેટર જે છે અહીંયા આર છે અહીંયા આર છે ને અહીંયા એલ છે પહેલાં એલ આવે કે પહેલાં આર આવે કરેક્ટ આર આવે કે એલ આવે એલ આવશે એટલે ડિપ્લોય આવશે એટલે આ થઈ ગયું આપણું સેકન્ડ બંનેમાં આર છે તો નેક્સ્ટ લેટર શું છે આઈ છે અહીંયા નેક્સ્ટ લેટર શું છે ઈ છે પહેલાં ઈ આવે કે આઈ આવે ઓકે નેક્સ્ટ ફાઇન્ડ ધ મિનિંગ ઓફ ધ અંડરલાઇન્ડ પાર્ટ જે છે કે જે ઇડીએમ જેને કહીએ રૂઢિપ્રયોગોને બરાબર શબ્દ સમૂહને બધા તો લાઇક અ ફિશ કીધું છે માછલીની જેમ તો બેઝિકલી માછલીની જેમ એમ આપણે વિચારવા જઈએ તો એમ થાય કે માછલીની જેમ શું તાળો મેળવવા જઈએ તો વાક્ય જે આપેલું છે એને ખાલી સહેજ સમજવાની જરૂર છે શી ઇઝ અ એને ડર છે હર ગ્રેન્ડ હર ફાધર્સ લિવર વિલ ગેટ કમ્પ્લીટલી ડેમેજ એના દાદાનું લીવર સંપૂર્ણપણે ડેમેજ થઈ જશે અને એઝ હી ડ્રિંક્સ કારણ કે તેઓ પીએ છે એક માછલીની જેમ ખાલી આપણે આટલું જ વિચારો બરાબર જેનું કંઈ આપણને એક્ઝેક્ટ મિનિંગ ખબર નથી તો લિવર ડેમેજ થવાની વાત છે પીવાને કારણે તો અહીંયા તમને આપેલા છે બરાબર આમ તો કોઈપણ રીતે પીવો એટલે લિવર ડેમેજ થાય જ એટલે આમાં ક્યાંય કોઈ છટકબારી વિચારવાની જરૂર નથી બરાબર બટ કમ્પેરેટિવલી જોઈએ આપણે એલ્કોહોલ ઇઝ લીકર દારૂ બરાબર ખૂબ ઝડપી પીએ એટલે લિવર ડેમેજ થાય ફ્રિકવન્ટલી એટલે અવારનવાર ફ્રિકવન્ટલી શબ્દ ઓફનનું સમાનાર્થી છે ફ્રિકવન્ટલી ઓફન સેમ જ છે બરાબર ઓફન રાઈટ તો ફ્રિકવન્ટલી એટલે અવારનવાર પીએ એટલે ડેમેજ થાય દરરોજ પીએ એટલે ડેમેજ થાય એક્સેસિવલી નો અર્થ ખબર ના હોય એક્સેસિવલી એટલે ખૂબ જ વધુ પડતું અતિ ખબર નહોતી તો હવે ખબર રાખો બરાબર કે વધુ પડતું દારૂ પીવાથી લિવર ડેમેજ થાય આ ચાર જે આપ્યા છે આપણને આ ચારને તમે જુઓ કે ક્યુ એક્ઝેક્ટલી બંધ બેસતું છે જે મેં થોડી વાર પહેલાં કીધું ભાઈ દારૂ પીવાથી ડેમેજ થાય જ વહેલા મોડું થાય અહીંયા જે છે શું કહેવા માંગે છે ખૂબ ઝડપી પીવો એટલે થાય ઓછો જ દારૂ પીતા હોય પણ ઝડપી પીતા હોય એટલે થાય લિવર ડેમેજ અવારનવાર પીએ એટલે થાય ઓછો જ પીતા હોય અવારનવાર પીએ એટલે થાય આ રીતે વિચારવાનું ખબર પડે કે ખ્યાલ આવી જાય કે કોઈ પણ સી એક સિમ્પલ વસ્તુ છે કોઈ પણ વસ્તુની અતિ હાનિકારક છે કરેક્ટ એટલે જવાબ શું આવે આપણો ક્લિયર ફાઈન નેક્સ્ટ હવે જો આમાં કીધું છે આપણને અરેન્જ ધ ફોલોઇંગ પાર્ટ્સ ઇન પ્રોપર ઓર્ડર ટુ મેક ઇટ મિનિંગફુલ સેન્ટેન્સ એટલે અર્થપૂર્ણ વાક્ય બને આખું એ રીતે આ બધાને ગોઠવવાના છે બરાબર તો અહીંયા વિશેષ શોર્ટકટ્સ તમે એવી રીતે ગોતવા જાઓ આની અંદર તો એવી રીતે શોર્ટકટ્સ ન મળે પણ આને આમ જે આપણને જે રીતે આપેલા છે એને ખાલી આપણે ખ્યાલ આવે કે પહેલા શું બન્યું પછી શું બન્યું બન્યું પછી શું સિમ્પલ સો દે એવોર્ડેડ હિમ હવે આની અંદર સો કીધું એટલે તેથી કીધું તેથી એટલે પરિણામ કહેવાય કે નહીં એટલે એની આગળ કઈક યુદ્ધ લડાઈ ગયું હોય પછીનું આ પરિણામ હોય એટલે આની પહેલા બીજા કંઈક વાક્યો આવશે એટલો ખ્યાલ આવે ઓલ ધ જજિસ ગોટ ઇમ્પ્રે આપણે પૂરું વાક્ય વાંચતા બી નથી તમે નોટ કરો બરાબર ઓલ ધ જજ ઇઝ ગોડ તો બધા જજ ઇમ્પ્રેસ થઈ ગયા તો જજ બધા ઇમ્પ્રેસ થઈ ગયા હોય તો એની પહેલા કંઈક ઓલાય કંઈક કરતક બતાવ્યું હોય તો ઇમ્પ્રેસ થયા હોય ને એટલે પહેલું આ હોય જ ના શકે આ તેથી છે એટલે પહેલું હોય ના શકે હી પર્ફોર્મ ઇઝ બેસ્ટ એને સૌથી શ્રેષ્ઠ પરફોર્મ કર્યું હેડ બીન રેગ્યુલર સિન્સિયર એન્ડ હેડ પાર્ટિસિપેટેડ ઇન ઓલ ધ કરિક્યુલર એક્ટિવિટીસ તે નિયમિત હતો સિન્સિયર હતો નિષ્ઠાવાન હતો બધામાં પાર્ટિસિપેટ કર્યું આ જે આપણે જોયું અત્યારે એટલો ખ્યાલ આવ્યો કે પહેલા ક્રમમાં આ નહીં હોય આ નહીં હોય આઈ એમ શ્યોર આટલો દરેકને ખ્યાલ આવી ગયો છે બરાબર આટલું તમે જુઓ અને આ આપણે વાંચવાનું બાકી હતું ત્યારે આપણે ડિસિશન લીધું કે આપણે વિચાર લીધું કે એવા કન્ક્લુઝન પર આવ્યા કે આ ન આવે ને આ ન આવે એણે એનું શ્રેષ્ઠ પર્ફોમન્સ આપ્યું ભાવાર્થ કહું છું ભાષાંતર નહીં તે નિયમિત હતો સિન્સિયર હતો દરેક એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ થતો હતો હવે વિચારો એણે બધામાં સારું પર્ફોમન્સ આપ્યું એવું પહેલા બોલીએ કે દરેકમાં ભાગ લેતો હતો એવું પહેલા બોલીએ એક પણ વાક્યનું સંપૂર્ણપણે શરૂઆતથી ફૂલ સ્ટોપ સુધી આપણે ક્યાંય કોઈ ભાષાંતર કરેલું નથી ફરી કહું છું બરાબર તો અહીંયા એને દરેકમાં સારું કે બધામાં સારું પર્ફોમન્સ આપ્યું અને દરેકમાં ભાગ લેતો હતો તો પહેલા એમ કે એને દરેકમાં ભાગ લીધો અને દરેકમાં એણે સારું પર્ફોમન્સ આપ્યું બધામાં સારું પર્ફોમન્સ આપ્યું એટલે હવે વિચારવાળું આપણને આમ ખ્યાલ આવ્યો કે ભાઈ જવાબ શું આવે તો બી વિચારવાળું એટલે અહીંયા આપણા આપણે જે પ્રમાણે વિચારીએ તો પહેલાં આ કહીએ આપણે કે ભાઈ એણે આ પ્રમાણે ભાગ લીધો દરેકમાં પર્ફોમન્સ સારું આપ્યું એણે તેથી જજિસ ઇમ્પ્રેસ થઈ ગયા અને એને એવોર્ડ આપ્યો ક્લિયર કરેક હવે કરવાનું શું જે બી ક્રમ આપણા મગજમાં આવે ને એક્ઝામ વખતે ત્યારે જે ક્રમ પહેલાં તો આપણે આ જોઈ લીધું હોય આપણે આપણી રીતે લોજિક લગાવી લીધું હોય જે ક્રમ આપણા મગજમાં આવે એમને જ હાઇપોથેટિકલ વિચારીએ આપણે એમને જ માનો કે મગજમાં એવું આવ્યું કે ભાઈ પહેલાં ત્રણ નંબર આવશે બરાબર અને પછી આપણે વિચારીએ કે પછી એક નંબર આવશે મારો એવું આવ્યું મગજમાં આપણા તો જે ક્રમ આપણા મગજમાં આવ્યો ને એ ક્રમથી વાક્ય જોડવાની કોશિશ કરવાની અહીંયા થોડીક સેકન્ડો લેવાની તો ત્રીજા નંબર આપણે જોઈએ બધા જજીસ ઇમ્પ્રેસ થઈ ગયા એણે પાર્ટિસિપેટ કર્યું હતું ખ્યાલ આવે કે કંઈક ગડબડ છે બરાબર એટલે આ રીતે વિચારતા જશો એટલે ખ્યાલ આવતો જશે કે જવાબ સાચો શું આવે ક્લિયર એટલે આનો સાચો ક્રમ શું છે પહેલાં ચાર નંબર આવે પછી ત્રણ નંબર પછી બે નંબર પછી એક નંબર એટલે સાચો જવાબ થઈ ગયો આપણો ડી આ ટાઈપના ક્વેશ્ચન્સ જ્યારે પૂછાય બરાબર ત્યારે ધ્યાન શું રાખો કે ક્યાંય એક પણ ક્રમ એક ક્રમ તમે ખોટો વિચારો એટલે મિનિમમ બે વાક્યો ઉલટપુલટ થઈ જાય સિમ્પલ વસ્તુ છે તમે એમ વિચારો કે પહેલાં બે નંબર આવે ને પછી ચાર નંબર આવે તો કમસે કમ સિમ્પલ વસ્તુ છે કે અને બે નંબર ન આવતો હોય ને ચાર નંબર આવે છે તો એટલીસ્ટ તમે ચાર નંબર તો ચલો તમે એ તો એની જગ્યાએ તમે એની જગ્યાએ બોલ્યા જ નહીં બે નંબર બી જ્યાં આવવું જોઈએ ત્યાં બી તમે કંઈક બીજું ખોટું મૂકી દીધું હશે સો જે ક્રમ આપણા મગજમાં આવે એ ક્રમને આપણા ક્રમ મુજબ આપણે વિચારવાનું આપેલા ક્રમ સિવાય એટલે જે ક્યાંય ક્યાંય કોઈ જગ્યાએ કંઈક ચૂક થઈ જતી હશે તો ખ્યાલ આવી જશે એટલે આ ટાઈપના પ્રશ્નોને આ રીતે એટેમ્પ કરાય ઓકે નેક્સ્ટ सॉरी ही डैश इज ड्राइवर डैश इज कार एवरीडे क्रियापदों के ऑप्शंस બધા ઓપ્શન્સ માં હેસ છે પૂર્ણ વર્તમાન કાળ મગજ માં પહેલા આવે કે ન આવે સંભાવના કરી કે નહીં કે હેસ છે એટલે પૂર્ણ વર્તમાન કાળ જ આવે ને પછી આપણે વિચારીએ ફટાફટ વિચારીએ કે શું છે ડ્રાઈવર છે બરાબર ક્રિયાપદ શું છે વોશ છે એક્ટિવની રચના છે હે વેઝ અને ભૂતકૃદંત એટલે હે વેઝ અને ભૂતકૃદંત ક્યાં છે આ છે એટલે આપણા મગજમાં શું આવે આ સંભાવના ખરીક નહીં કરેક્ટ હવે ધ્યાનથી સમજો આગળના ટેસ્ટના સોલ્યુશન્સમાં પણ આ વસ્તુ કીધેલી છે મેં ફરી યાદ કરાવું જ્યારે પણ હેવ હેઝના હેવ હેઝ કે હેડ હેવના રૂપ ઓપ્શન્સ આપેલા હોય ચાહે ચાહે ચારે ચાર હોય કે ચાહે બે હોય કે ચાહે એક જ હોય પછી હે હોય હેઝ હોય હેડ હોય ગમે તે હોય આ ઓપ્શન્સ આપ્યા હોય ત્યારે સોએ સો ટકા ભૂલા વગર ચેક કરવાનું બે બ્લેન્ક વચ્ચે શું આપેલું છે બરાબર હું જે કહું છું એ તમે ચેક કરશો તો તમે ક્યારે ક્યાંય ચૂકી નહીં જાઓ નહીતર આવડવા છતાં ગડબડ થઈ જશે બે બ્લેન્ક છે બે બ્લેન્ક વચ્ચે શું છે ડ્રાઈવર નામ કહેવાય કે ના કહેવાય નામ કહેવાય વ્યક્તિ છે એટલે बे ब्लैंक बच्चे जो नाम हो तो आ कॉजल वर्ब नी खाली जगह केवाए कॉजल वर्ब्स तुम्हें तो जो गेट के मेक ना ऑप्शंस नथी अइयां हैव हैज नी जगह है गेट ने मेड ने गोट ने वो आईपू होत तो तरत खबर पड़े के कॉजल वर्ब छे केम के गेट अने मेक સહાયકારક તરીકે આપણે એવી રીતે ક્યાંય બીજી કોઈ જગ્યાએ આપણે નથી યુઝ કરતા બીજા બરાબર એટલે ગેટ અને મેક હોય તો તરત ખબર પડે પણ હેવ પણ કોઝલ તરીકે ઉપયોગમાં લેવાય છે ઓપ્શન્સ બધા હેવ ના છે એટલે ખાસ ધ્યાન રાખવાનું બે બ્લેન્ક વચ્ચે નામ છે ઇટ મીન્સ આ કોઝલ વર્બ નીજ જ બ્લેન્ક છે હવે વોઇસ ચેક કરો વોઇસ ચેક કરો મેઇન ક્રિયા શું છે વોશ બરાબર તો ક્રિયા છે એ બીજી બ્લેન્કમાં આવશે તો એની પહેલા જોવો કોની વાત થાય છે ખોજલ વર્ગની બ્લેન્ક હોય ત્યારે મેઇન ક્રિયા જ્યાં મૂકવાની હોય એની પહેલા જોવાનું કોની વાત થાય છે એ કાર્ય કરતો હોય તો એક્ટિવ ને ન કરતો હોય તો પેસિવ એમાં ક્યાંય કન્ફ્યુઝ થવાની જરૂર નથી તો આ વોશ કરવાનું કામ ડ્રાઈવરે કરવાનું કે નહીં કરવાનું કાળ તો પછીની વાત છે આ કામ એને કરવાનું યસ એટલે એક્ટિવની રચના થઈ કોઝલ વબની રચના છે એવું જેવું આપણા મગજમાં આપણે આ મીન એને ઓળખી લીધું એટલે તરત કોઝલ વર્બની જે રચનાઓ છે એ નજર સામે આવી જવી જોઈએ હેવ છે અહીંયા કોઝલ વબ તરીકે જ્યારે કોઝલ વર્બ તરીકે હેવ હોય અને એક્ટિવની રચના હોય ત્યારે એની સાથે ટુ વગરનું મૂળરૂપ આવે ટુ પ્લે હોય તો ટુ નીકળી જાય પ્લે આવે બરાબર તો અહીંયા આ એક્ટિવની રચના છે ટુ વગરનું મૂળરૂપ આવે તો ટુ વગરનું મૂળરૂપ એનું ઓપ્શન ક્યુ છે ક્લિયર એટલે આ આવે એક્ટિવની રચના છે એટલે બિન તો નહીં જ વાગે ઇવન પૂર્ણ વર્તમાનકાળ વિચારો તો એટલે કન્ફ્યુઝન નો પોઈન્ટ ક્યાં આવે આ બે માં આવે બરાબર અને એમાંય બહુ જ જેને કહે કે ગોખીફિકેશન કરેલું હોય એ તો એમ જ વિચારે કે હે વેઝ હોય એક્ટિવ એક પેસી હોય એની સાથે ભૂતકૃદન તો હોય જ આમાં ભૂતક્રદન છે જ નહીં એટલે આ તો આવે જ નહીં એટલે છેલ્લે આ રહી ગયું એટલે આ ઠીક થઈ જાય એટલે આ ક્યાંય કોઈ જગ્યાએ તકલીફ ન પડે એટલે આ વસ્તુ વિચારો આઈ એમ શ્યોર આ કોઝલ વર્બના અનુસંધાનમાં ખ્યાલ આવ્યો છે બરાબર એટલે નામ હોય વચ્ચે બે બ્લેન્ક વચ્ચે એટલે નામ કેસર નામ એટલે કોઝલ વર્ક છે ઓકે બીજું અહીંયા માની લો આ સાથે સાથે જે બે ત્રણ બાબતનું ધ્યાન રાખો દસ પંદર સેકન્ડ થશે માનો કે આની જગ્યાએ ઓપ્શન એક આવું આપેલું હોય આવું આપેલું હોય ઓપ્શન એક બે ત્રણ અને ચોથું આ થોડીવાર માટે બરાબર આ નથી તો બી ચલો ખ્યાલ આવી ગયો કે કોઝલ વફ છે એ ખ્યાલ આવી ગયો આપણને એટલે આપણે પછી આ વિચારીએ એટલે ઉતાવળમાં ભૂલ ક્યાં ન થવી જોઈએ વિચારે કે એવરી ડે છે એટલે સાદો વર્તમાન કાળ છે સાદો વર્તમાન કાળ છે આ ત્રીજો પુરુષ એક વચન છે એટલે વોશિસ આવે સાદો વર્તમાનકાળ મગજમાં આવે એટલે એસ એસ આઈ એસ ત્રીજા પુરુષ એક વચન સાથે ઉગતાવળમાં આ ભૂલ પણ ન થવી જોઈએ કોઝલ વર્બ જ્યારે હોય ત્યારે ટુ વગરનું મૂળરૂપ આવે એટલે ટુ વગરનું મૂળરૂપ જ આવે ગમે તે કાળ હોય કે પહેલો બીજો ત્રીજો પુરુષ ગમે તે હોય આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો અને કાળ જે છે એ ક્યાં રિફ્લેક્ટ થાય કોઝલ વર્બ સાથે રિફ્લેક્ટ થાય માનો કે આ હેડ છે આ હેસ છે એવરી ડે ની વાત છે ભૂતકાળની વાત નથી એટલે હેડ એમ શ્યોર નાવ યુ આર ક્લિયર શી સે ટુ મી आई टूक माय लंच बिफोर सम टाइम तो शी सेड टू मी सेड भूतकाल छे रिपोर्टिंग वर्ब भूतकाल માં છે એટલે અંદર કાળ બદલાશે સેડ છે તો શું થશે તો અહીંયા તો આ આપી દીધું છે આપને शी टोल्ड मी दैट હવે આ જે ટુક છે કયો કાળ છે બીજો રૂપ છે સાદો ભૂતકાળ થઈ ગયો સાદો ભૂતકાળ સેમાફરે સાદો ભૂતકાળ સેમાફરે પૂર્ણ ભૂતકાળમાં કરેક્ટ પૂર્ણ ભૂતકાળમાં શું આવે પૂર્ણકાળ છે એટલે હે હેઝનું રૂપ આવશે ભૂતકાળ છે એટલે હેડ આવશે અને ભૂતકૃદંત આવશે બરાબર એટલે હેડ અને ટૂંકનું ભૂતકૃદંત ટેકન થાય એટલે જેમાં હેડ ટેકન છે એ આવશે તો હેડ ટેકન ક્યાં ક્યાં છે એકમાં જ છે ક્લિયર એટલે જવાબ શું થઈ ગયો આપણો તમને તમે મિસગાઈડ ઓપ્શન્સમાં મોસ્ટલી થતા હો છો આ હેડ ટેકન છે હવે માનો કે એક ઓપ્શન જે છે હેડ બિન ટેકન વાળું પણ હોય બાકી બધું વાક્ય જેમ છે એમ જ હોય આ બીજી જે ખતરાની ઘંટી જે છે હું વગાડીને સંભળાવી રહ્યો છું તમને એક ઓપ્શન આ હોય માનો કે આ ડીની ડીમાં આની જગ્યાએ આ આપેલું છે એટલે જેવું હેડ અને ટેકન એટલે કે આવે ને હેડ આવે હેઝ આવે એટલે બાય ડિફોલ્ટ ઘણાના મગજમાં વાગી જ હોય છે કે એકનું બીજું કર્યું હેઝ હેડ આવ્યું એટલે બિન વગાડો બિન પેસિવ માં આવશે આ પેસિવ ની રચના નથી અને આ વોઇસ નથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે ક્લિયર એટલે આ ઉતાવળમાં ભૂલ ન થાય એ ધ્યાન રાખવાનું આપણને આવડતું ન હોય એવું ન હોય ખબર ન હોય એવું ન હોય ઉતાવળમાં ભૂલ ન થાય ફાઇન તો આ જે છે અત્યારે આપણે જે જોયું મોકટેસ્ટ થ્રીના સોલ્યુશન્સ જોયા અલગ અલગ પાર્ટમાં બરાબર પહેલી વસ્તુ આ નાના નાના પાર્ટ્સ કરવાનું બેઝિક રીઝન એ છે કે તમે સપોઝ વિડીયો રિફર કરવાનું વિચારતા હો કે ચલો વિડીયો રિફર કરીએ અને વિડીયો બહુ લાંબો હોય ધગસ ઘણી છે શીખવું ઘણું છે જાણવું ઘણું છે પણ તમારી પાસે સમજો કે થોડો થોડો સમય સ્પેર કરવાનો તમારી પાસે એવી અનુકૂળતા છે તો તમે એક એક વિડીયો જોઈને તમે એટલીસ્ટ પાંચ સેન્ટેન્સ છે તો પાંચ સેન્ટેન્સનો વિડીયો તો પૂરો કરશો તો એટલીસ્ટ એટલા કન્સેપ્ટ તમે તમારા ક્લિયર રાખશો આ પ્રયત્ન એ રીતના છે કે તમે જ્યારે બેસો ત્યારે ક્વોલિટી ટાઈમ આપીને બેસો ફોકસ્ડ વેમાં બેસો ફાઇન ઓકે હવે બીજી એક વસ્તુ એક સ્પષ્ટતા કરવાની મારે કે આ જે મોક ટેસ્ટના જે બી સોલ્યુશન્સ છે એ પરીક્ષામાં તમે ટાઈમ કેવી રીતે સેવ કરી શકો અને કેટલા મેક્સિમમ તમે સાચા તમે જવાબ ટીક કરી શકો દ્રષ્ટિકોણ આખો આ હોય છે અને સ્ટુડન્ટ્સને પણ મોસ્ટલી એમ હોય કે ભાઈ મને જેટલું શોર્ટકટ્સ મળે તો સારું તો શોર્ટકટ્સમાં છે આમાં જેને પણ એમ લાગે કે ભાઈ મારે ડિટેલમાં વિચારવું છે સમજવું છે આ છે તે છે તો એકેડેમીનો કોન્ટેક પણ કરી શકે છે અને અવારનવાર જે અમારા જે પ્રમોશનલ વિડીયો જે મૂકાતા જ એમાં કન્સેપ્ટ પણ એ રીતના સમજાવવામાં આવશે એટલે કીપ વોચિંગ રાઈટ એટલે તમે કોઈ પણ વોચ કરશો કંઈ પણ વોચ કંઈ પણ જોશો એ ક્યાંક નો ક્યાંક તમને લાભ આપતું જ રહેશે અવિરત ફાઇન સો ઓલ ધ બેસ્ટ ફોર મોક ટેસ્ટ ફોર થેન્ક યુ